হাই, হ্যালো, কেম ছো, গুড মর্নিং। তো বিদ্যার্থী মিত্র, পর্যাবরণমাં આપણે પ્રકરણ 1 માં કેટલા ભાગ જોયા? 6 ભાગ, બરાબર ને? તો આજે આપણે પ્રકરણ 1 ના દરેક મહત્વના મુદ્દાની ચર્ચા કરીશું અને તે પણ આપણે ચિત્ર દ્વારા જોઈએ। તો તમને અહીં એક ચિત્ર દેખાય છે ને? હા, શેનું ચિત્ર છે? હા, મીઠાઈ છે, કીડી છે। અને જ્યાં મીઠાઈ હોય ત્યાં કીડી આવે ને? હા, તો તમે એક અવલોકન કર્યું? આગળ આપણે જોઈ ગયા કે જેમાં તમારે એક અવલોકન કરવાનું હતું। મને આશા છે કે તમે બધાએ કર્યું હશે। એ કયું અવલોકન હતું તે જરા જોઈ લઈએ। તો તમને એવું કીધું હતું, ખાંડ, ગોર કે મીઠાઈ જેવી મીઠી વસ્તુ હોય ત્યાં કીડી કેટલા સમયમાં આવી જાય છે। બીજું અવલોકન શું હતું? કે એક જ કીડી આવે છે કે ઘણી બધી કીડીઓ આવે છે। ત્યારબાદ એ કીડીઓ ત્યાં આવીને શું કરે છે, બરાબર? અને બીજું, કીડી મીઠાઈ ખાય છે પછી ક્યાં જાય છે? તો આ અવલોકન તમારે કરવાનું હતું, બરાબર? તો તમે બધાએ કરી દીધું ને? અહીં તમે જોઈ શકો છો કે કીડીઓ લાઈનમાં જાય છે, તો શું એ સ્કૂલમાં જાય છે? નહીં, તો હા, કીડીઓ હંમેશા લાઈનમાં જાય છે। કેમ? કારણ કે એક કીડી પોતાની સુગંધ જમીન પર પાથરતી જાય છે અને એની પાછળ બીજી કીડી, એની પાછળ ત્રીજી કીડી, આ રીતે તેઓ લાઈનમાં જાય છે। અહીં તમને એક ચિત્ર દેખાય છે? હા, કયું પ્રાણી છે? હા, કૂતરો। શું કરે છે? સૂંઘે છે, દેખાય છે ને? હવે તમને ખબર છે આ ચિત્ર પરથી તમને કંઈક યાદ આવે છે? હા, કૂતરો સૂંઘે છે, બરાબર ને? શું સૂંઘે છે એ ખબર છે તમને? નહીં, કૂતરો સૂંઘે છે શું? કે એના જ વિસ્તારમાં એ છે ને, કે બીજા કોઈ વિસ્તારમાં એ ગયું નથી ને, એ સૂંઘે છે। હવે શું કરવા આવું કરે છે? કારણ કે તમને ખબર જ હશે કે કૂતરો પણ પોતાના વિસ્તારમાં રહે છે અને ત્યાં જો કોઈ બીજા કૂતરા આવે તો એ ભસે છે, બરાબર ને? હા, તો કૂતરો પોતાનો વિસ્તાર શોધે છે કે હું કોઈ બીજાના વિસ્તારમાં નથી આવી ગયો ને, અને તેની ખબર તેને કેવી રીતે પડે છે? હા, એ તેના પેશાબની સુગંધથી પોતાનો વિસ્તાર બનાવે છે અને ઓળખે પણ છે। આપણે એવું પણ જોયું હતું કે તમને કેવી ગંધ ગમે છે અને કેવી ગંધ નથી ગમતી, તો તમે એની નોંધ કરી લીધી? હા, વેરી ગુડ, બહુ સરસ। તો તમે વિચારો, હું તમને એક ઉદાહરણ આપું છું કે તમને કેવી ગંધ ગમે છે। હું મારા વિશે વાત કરું, બરાબર? કે મને ગુલાબની સુગંધ ગમે છે। હવે મને શું નથી ગમતું? તો મને ગતર હોય ને, ગતરમાં કેટલું ગંદુ પાણી હોય, તો એની સુગંધ ગમે, તેની ગંધ નથી ગમતી। તો આ રીતે તમારે પણ એની નોંધ કરવાની છે કે તમને કઈ સુગંધ ગમે છે અને કઈ સુગંધ નથી ગમતી। ત્યાર પછી તમે અહીં એક બીજું ચિત્ર જુઓ છો। આ ચિત્ર પરથી તમને યાદ આવી ગયું ને કે નીરુ તેના બાળકને તેની બહેન પાસે મૂકીને જાય છે અને એની બહેનનું નામ છે છાયા। તો જ્યારે તેના બહેનના દીકરાને મર આવે છે, મર એટલે શું ખબર છે ને? આ યાદ આવી ગયું ને? હા, તો તેના બહેનના દીકરાને જ્યારે મર આવે છે ત્યારે છાયા સાફ કરે છે ત્યારે તેના મોઢા પર રૂમાલ રાખે છે, અને જ્યારે પોતાના દીકરાને મર આવે છે ત્યારે છાયા રૂમાલ રાખતી નથી। તો આવું શું કરવા થતું હશે? તો તેનો વિચાર પણ તમારે કરવાનો હતો,
બધાના પોતાના અલગ વિચાર હોય છે. હવે તમને અહીં એક પક્ષીનું ચિત્ર દેખાય છે. પક્ષીઓની આંખ આગળની તરફ હોય છે. હવે તે બંને આંખો સામે જુએ છે ત્યારે તે એક વસ્તુ જોઈ શકે છે, પણ એ બંને આંખમાંથી આ તરફની આંખ આ તરફનું જોઈ શકે છે અને આ તરફની આંખ આ બાજુનું જોઈ શકે છે. એટલે કે આ આંખ હોય આ તરફની આંખ, તો એ આંખ આ તરફના ચિત્રો કે દ્રશ્યો જોઈ શકતી નથી, બરાબર? અને આ તરફની આંખ આ તરફના ચિત્રો અને દ્રશ્યો જોઈ શકતી નથી. જો બંને આંખ સીધું જુએ તો જ તેઓ એક વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. અને તમે ઘણીવાર જોયું પણ હશે કે પક્ષીઓ પોતાની ગરદન હલાવ્યા કરે છે. આપણે એવું કરીએ છીએ કે આપણે આ તરફ જોવું છે, બરાબર, આ તરફ, તો શું આપણે આમ જ જોવું પડે? નહીં, આપણે સીધા જોઈને એમ પણ જોઈ શકીએ છીએ. પક્ષીઓને એવું હોતું નથી. પક્ષીઓએ આ તરફ જોવું હોય ત્યારે તેણે પોતાની ગરદન હલાવવી પડે છે. હવે આપણે એક પ્રવૃત્તિ કરીએ. તમારા એક હાથ તમારી આંખ પર આ રીતે રાખો અને તમારે આ તરફનું દ્રશ્ય અથવા ચિત્ર જોવાનું છે. કઈ આંખ વડે? આ આંખ વડે. તો શું તમે ગરદન હલાવ્યા વગર એ બાજુનું ચિત્ર કે દ્રશ્ય જોઈ શકો છો? નથી દેખાતું. કઈ રીતે દેખાય? તમારી આંખ તો બંધ હતી. તો આ રીતે તમારે આ તરફ હાથ રાખવાનો છે અને આ બાજુના દ્રશ્ય જુઓ. દેખાયું? હા, નહીં દેખાય. આપણે બંને આંખ ખુલ્લી હોય ત્યારે જ આપણે આજુબાજુ વચ્ચેના ચિત્રો જોઈ શકીએ છીએ. તમે અહીં બીજું એક ચિત્ર જોઈ શકો છો. એમાં શું છે? દેખાય છે? શું છે અલગ? હા, તમારે જે કાન છે ને, એ કાનની જગ્યા આંખોએ લીધી છે. દેખાયું ને? જો આવું હોય તો શું થાય? હા, આવું હોય તો ફક્ત આ તરફનું આ તરફ દેખાય, આ તરફનું આ તરફ દેખાય, બરાબર ને? આપણે પણ પક્ષીઓ જેવા થઈ જઈએ. પ્રકરણ એકમાં આપણે પ્રાણીઓની ઇન્દ્રિયોનો પરિચય મેળવ્યો. તો તમને હવે પ્રકરણ એક બરાબર સમજાઈ ગયું હશે. તો ફરી મળીશું. બાય.